पहला विद्यार्थियों जय स्वामी नारायण। सहजानंद विद्यालय डिजिटल एजुकेशन अभ्यास श्रेणी में आप सब विद्यार्थी भाई बहनों हार्दिक स्वागत है। धोरण सात विषय गुजराती। गुजराती अंदर अपने काव्य बे जोता हता। आजनी घड़ी रळियामणी काव्य बे आजनी घड़ी रळियामणी। आ काव्यना कवि कोण हता? नरसिंह मेहता, बराबर ने। आ काव्य आपणे आ काव्यनु गान कर्युं, आ काव्यनी समझूती मेळवी, हवे आपणे तेनो अभ्यास अने तेनु स्वाध्याय जोवानुं छे। तो चालो आपणे तेनी शरूआत करीए। विद्यार्थीओ, पाठ्यपुस्तकना पाना नंबर छ ऊपर अभ्यास आपेलो छे, एनो प्रश्न नंबर एक। नीचेना प्रश्नोना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो उत्तर शोधीने तेनो क्रम अक्षर प्रश्ननी सामे आपेला बॉक्समां लखो। एक, गंगा जमुनानुं नीर मंगाववानुं कारण शुं छे? શું હતું ગંગા જમનાનું નીર મંગાવવાનું કારણ? કે આપણા પ્રભુજીના આપણે શું કરવાના હતા? પગ પખાડવાના હતા। તો ગંગા જમનાનું નીર મંગાવવાનું કારણ પ્રભુજીના પગ પખાડવા હતું। બીજું છે, અહીં કાવ્યમાં પૂરો પૂરો એટલે શું? પૂરો એટલે દોરો, કે છે ને, પૂરો પૂરો સોહાગણ સાથીઓ, એટલે પૂરો પૂરો એટલે પૂરો એટલે દોરો, તો તેનો જવાબ આવશે દોરો। ત્રીજું છે, અહીં નરસૈયાનો સ્વામી કોણ છે? કૃષ્ણ છે, સખી છે, ભગવાન છે કે હાથીઓ છે? તો અહીં ભક્ત નરસૈયાનો સ્વામી કોણ છે? શ્રી કૃષ્ણ। હવે પ્રશ્ન નંબર બે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો। પ્રશ્ન નંબર એક, ગોપીને આજની ઘડી રળિયામણી શા માટે લાગે છે? તો ગોપીના ઘેર આજે વહાલા શ્રી કૃષ્ણ ભગવાન પધારવાના શુભ સમાચાર મળ્યા છે, તેથી ગોપીને આજની ઘડી કેવી લાગે છે? રળિયામણી। બીજું, વાલાજી માટે શેનો મંડપ બનાવવામાં આવી રહ્યો છે? તો વાલાજી માટે લીલા સૂકા માંસનો મંડપ બનાવવામાં આવી રહ્યો છે। ત્રીજું, તરિયા તોરણમાં કયા કયા વૃક્ષોના પાંદડા હોય છે? મેં શબ્દાર્થમાં તમને સમજાવ્યું છે કે તરિયા તોરણ એટલે શું। તો તરિયા તોરણમાં આસોપાલો, આંબો અને નાળિયેરી એ ત્રણ વૃક્ષોના પાંદડા હોય છે। પ્રશ્ન નંબર ચાર, સખી ગંગા જમનાના નીર શા માટે મંગાવે છે? તો સખી ગંગા જમનાના નીર શ્રી કૃષ્ણ ભગવાનના પગ પખાડવા માટે મંગાવે છે, ચરણ ધોવા માટે મંગાવે છે। પ્રશ્ન નંબર પાંચ, ગોપીને સૌથી વધારે વહાલું કોણ છે? તો ગોપીને સૌથી વધારે વહાલામાં વહાલા ભગવાન શ્રી કૃષ્ણ છે। પ્રશ્ન નંબર બે જોયો, તમે પ્રશ્ન એક વાક્યમાં ઉત્તર લખો એટલે સાથે સાથે તમારે તૈયાર પણ કરી દેવાના, જેથી પરીક્ષામાં આપણને વાંચવામાં સરળતા રહે। હવે આપણે સ્વાધ્યાય જોઈશું। સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર એક, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। એમાં પહેલું, તમે તમારા ઘરને કોઈ ખાસ રીતે શણગારો છો? ક્યારે ક્યારે અને કેવી રીતે? તો આ તમે તમારી મૌલિક ભાષામાં પણ આ પ્રશ્નનો જવાબ લખી શકો છો, જેમ કે હું મારી રીતે બોલું છું, અમે અમારા ઘરને લગ્ન પ્રસંગે કે દિવાળીના પ્રસંગે ખાસ રીતે શણગારીએ છીએ, ઘરને ધોળાવીએ છીએ, રંગ રોગાન કરાવીએ છીએ, તથા લગ્ન પ્રસંગે સાથિયા પૂરીએ છીએ, દિવાલ ઉપર પશુ પક્ષી અને વેલ ચિતરીએ છીએ,
દિવાળીમાં રંગોળી પૂરીએ છીએ, ઘરની આગળ દીવડા મૂકીએ છીએ, આપણે ધાબા ઉપર મૂકીએ છીએ ને અગાશી ઉપર જે પાળી હોય છે ત્યાં, બારણે તોરણ બાંધીએ છીએ, રાત્રે વીજળીના બલ્બના તોરણથી ઘરને શણગારીએ છીએ. વિવિધ રીતે આપણે આપણા ઘરનો શણગાર કરીએ છીએ, ક્યારે દિવાળી કે લગ્ન પ્રસંગ કે કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે. પ્રશ્ન નંબર બે, તમારા ઘરે કોઈ મહેમાન આવે એ પહેલાં તમે કઈ કઈ તૈયારી કરો છો? આ પણ તમે તમારી રીતે લખી શકો છો. જેમ કે, અમારા ઘરે કોઈ મહેમાન આવે એ પહેલાં અમે ઘરને વાળી જોડીને સાફ કરીએ છીએ, એટલે કે કચરા પોતા કરીને સાફ કરી લઈએ છીએ. સોફા, પડદા, પલંગ અને ચાદર અન્ય રાચરચીલું વ્યવસ્થિત કરી દઈએ છીએ. મહેમાનને જમાડવાના હોય તો રસોઈ અંગે અગાઉથી વિચારી લઈએ છીએ. તેમનું આતિથ્ય સચવાય, તેમની સરભરા સારી રીતે થઈ શકે એ માટે અમે જરૂરી બધી જ વ્યવસ્થા કરી લઈએ છીએ. પ્રશ્ન નંબર ત્રણ, કવિ વાંસ વઢાવવાનું શા માટે સૂચવે છે? કોણ આવવાનું છે આપણા ઘરે? ભગવાન શ્રી કૃષ્ણ, આપણા એટલે ગોપીઓના ઘરે. શ્રી કૃષ્ણની પધરામણી થવાની છે એ માટે રૂડા મંડપ અને બારણે તોરણ બંધાવવાના છે, એ માટે વાંસની જરૂર છે. તેથી સખીઓ દ્વારા આલા લીલા વાંસ વઢાવવાનું કોણ સૂચવે છે? કવિ સૂચવે છે. પ્રશ્ન નંબર ચાર, ચરણ પખાળીએને બદલે પગ ધોઈએ એવો વાક્ય પ્રયોગ કરીએ તો કરાય ન કરાય? પગ કોના ધોવાના હોય? માનવીના. ચરણ કોના પકાળવાના હોય? ભગવાનના, ગુરુના કે મહાત્માના. ચરણ શબ્દ ગુરુ, મહાત્મા કે કૃષ્ણ જેવા દેવ પુરુષો માટે વપરાય છે. ચરણ શબ્દ સાથે પખાળવો શબ્દ વપરાય છે, કારણ કે પખાળવામાં માત્ર ધોવાનો અર્થ નથી પણ પવિત્રતા તેમજ સત્કારનો અર્થ છે. ધોવામાં નિર્મળ કરવાનો અર્થ છે. આમ અહીં શબ્દોનો વિશિષ્ટ અર્થ છે. પખાળવા એટલે પવિત્રતા તેમજ સત્કાર, અને ધોવા એટલે કે નિર્મળ કરવા, બરાબર ને? હવે પ્રશ્ન નંબર બે, કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. આ કાવ્ય પંક્તિ તમારે ચોપડીમાંથી જોઈને લખવાની છે. જેમ કે, સખી આજની ઘડી રળી આમણી, કે મારો વાલો જી આવ્યાની વધામણી. જી રે સખી આજની ઘડી રળી આમણી, સખી આ લાલીલા વાસ વઢાવીએ, મારા વાલાજીના મંડપ રચાવીએ. ચીરે સખી આજની ઘડી રળિયા મણી, બરાબર ને? એવી જ બીજી પંક્તિ છે, તરિયા તોરણ બારી બંધાવીએ, હે મોતીડે ચોક પુરાવીએ. ચીરે સખી આજની ઘડી રળિયા મણી, ગંગા જમનાના નીર મંગાવીએ, મારા વાલાજીના ચરણ પખાળીએ. ચીરે સખી આજની ઘડી રળિયા મણી. પ્રશ્ન નંબર ત્રણ, ઉદાહરણ મુજબ શબ્દોનો પંક્તિ પ્રયોગ અને વાક્ય પ્રયોગ કરો. ઉદાહરણમાં એક, સખી આજની ઘડી રળિયામણી, ઘડી, વાંસ, મોતીડે, નીર, મંગળ અને સોહાગણ. હવે એનો વાક્ય પ્રયોગ છે ઘડી, તો હું બે ઘડીમાં પહોંચું છું, બરાબર ને? પંક્તિ પ્રયોગ અને વાક્ય પ્રયોગ, એમાં સખી આજની ઘડી રળિયામણી, તો હું બે ઘડીમાં પહોંચું છું. બીજું છે વાંસ, તો આલા લીલા વાંસ વઢાવીએ, અને એનો વાક્ય
पंक्ति प्रयोग आवशे आला लीला वांस वढ़ावीए, जारे एनु वाक्य प्रयोग आवशे वांस माथी टोपला सादड़ी चटाई वगैरह बने छे। तीजु छे मोतीड़े, मोतीड़े चौक पुरावीए जीरे, एनु वाक्य प्रयोग छे अमारा गुरुजी ने अमे मोतीड़े वधाव्या। चौथु छे नीर, तो गंगा जमुनाना नीर मंगावीए, एनु वाक्य प्रयोग छे तेनी आँखोथी नीर वही रह्या हता। हवे आवशे मंगळ, बालाजीना मंगळ गौरावीए जीरे, तो एनो वाक्य प्रयोग आवशे लग्न प्रसंगे मंगळ गीतो गवाय छे। पछी आवशे सोहागण, पूरो पूरो सोहागण साथियो, एनो वाक्य प्रयोग आवशे सोहागण स्त्रीओ जया पार्वतीनुं व्रत करे छे, बराबर ने। हवे आव्यो प्रश्न नंबर चार, काव्यमां आवता शब्दोने स्थाने अहीं आपेला शब्दो मूकीने काव्य फरीथी वाँचो अने काव्यमां शो फेर पड्यो ते लखो। तो घड़ी, तो पळ, दाखला तरीके सखी आजनी पळ रळियामणी। बीजू छे वांस, तो शेरड़ी, सखी आला लीली शेरड़ी वढ़ावीए। त्रीजू छे चोक, तो बारणू, तो मोतीडे बारणू पुरावीए जीरे। चौथू छे मंगळ गीत, तो वालाजीना गीत गवरावीए जीरे। मलपतो, तो हालतो डोलतो, घेर हालतो डोलतो आवे हरी हाथियो जीरे। नीर, तो पाणी, गंगा जमुनाना पाणी मंगावीए जीरे। सारું લાગે, પેલું જ સારું લાગે ને, આ શબ્દો કાવ્યની અંદર સારા લાગે, આ શબ્દો થોડા અટપટા લાગે। હવે આવ્યો પ્રશ્ન નંબર પાંચ, સમાનાર્થી શબ્દો આપી ઉદાહરણ મુજબ વાક્ય પ્રયોગ કરો। ઉદાહરણમાં છે નીર, નીરનું સમાનાર્થી છે પાણી, જળ। ગંગા જમુનાના નીરથી બાલાજીના ચરણ પખાળીએ। વાક્ય પ્રયોગ તમે તમારા હિસાબથી કરી શકો છો, જેમ કે ચરણ, તો પગ અને પાય। શિષ્ય ગુરુના ચરણે રોજ માથે ચડાવે છે। બીજું છે સ્વામી, તો માલિક, બરાબર। નરસિંહ મહેતાના સ્વામી કોણ છે? શ્રીકૃષ્ણ ભગવાન। સખી, તો બહેનપણી કે સહિયર। મીરા કાલે એની સખીના લગ્નમાં ગઈ હતી। ચોથું છે મંગળ, તો પવિત્ર અને શુભ, લગ્ન પ્રસંગે મંગળ ગીતો ગવાય છે। હવે પ્રશ્ન નંબર છ, નીચેના શબ્દોમાં શન અને સ ના માન્ય ઉચ્ચારણ નીચે લીટી દોરો। તો જો, નરસૈયો કહેવાય અને નરસૈયો કહેવાય, અહીંયા શું થયું? નરસૈયો અને નરસૈયો। બીજું છે પૈસા અને પૈસા, સાવરણી સાવરણી, સખી સખી। ખબર પડી ગઈ, બંને શબ્દો છે એક જ, પણ તેના ઉચ્ચાર કેવા છે? અલગ અલગ, બરાબર ને। તો ચાલો વિદ્યાર્થીઓ, આપણે સ્વાધ્યાય અહીંયા પૂર્ણ કર્યું। કાવ્ય બે આજની ઘડી રળિયામણી, તેનું આપણે ગાન કર્યું એટલે કે પઠન કર્યું, પછી તેની સમજૂતી મેળવી, તેનું અભ્યાસ જોયું અને તેનું સ્વાધ્યાય પણ જોયું। તો વિદ્યાર્થીઓ, સૌ પહેલાં તમારે શું લખવાનું છે? શબ્દાર્થ, પછી કાવ્ય, પછી તેનો અભ્યાસ અને પછી તેનું સ્વાધ્યાય। હું તમને PDF ફાઇલ આપું, તે ગુજરાતીની નોટમાં ઉપરની લીટીને અડાડીને બધું જ લખાણ વ્યવસ્થિત અને સુંદર અક્ષરે લખવાનું છે। કાવ્યને તૈયાર કરવાની છે, એક બે વાક્યના પ્રશ્નોને તૈયાર કરવાના છે, સમાનાર્થી શબ્દોને તૈયાર કરવાના છે, વિરુદ્ધાર્થી શબ્દોને પણ તૈયાર કરવાના છે, બરાબર ને। પરીક્ષાની અંદર તમને કાવ્ય પંક્તિ પૂછાઈ શકે છે, એટલા માટે આપણે કાવ્યને કંઠસ્થ કરીએ છીએ। તો ચાલો વિદ્યાર્થીઓ, આજે આટલું જ। આવતા તાસની અંદર આપણે પાઠ 3 જોવાનું છે।
તો એ પાઠ ત્રણ તમારે થોડો ટાઈમ મળે તો વાંચી લેવાનો, જેથી હું પાઠ ચલાવું તો તમને તેમાં સમજ પડે. ચાલો વિદ્યાર્થીઓ, જય સ્વામિનારાયણ.